ધોરણ સાત વિષય ગુજરાતી, કાવ્ય આપણું આઠમું, માલમ હલેસા માર, લોકગીત છે જેનો સાહિત્ય પ્રકાર, બહુ સરસ મજાનું કાવ્ય છે. અને એ કાવ્યમાં આપણે છે તો કે હલેસા માર માલમ. હલેસા એટલે કે હોળી ને હંકાવ, હલેસા એટલે કોઈ નડતું હોય ધાકો મારીને પાડી નથી દેવાની વાત કરી. મિત્રો યાદ રાખજો, સાતમા ધોરણની અંદર ગુજરાતીમાં કાવ્ય આઠમું માલમ હલેસા માર લોકગીત છે, અને એના કોઈ કવિ હોય નહીં. લોકગીત કે લોકવાર્તાના કોઈ દી કોઈ કવિ હોતા નથી. હું ગાવતો હું કવિ, તમે ગાવતો તમે કવિ. લોકગીતની અંદર જે ગાય ને જે બનાવે જે બોલે એ એનો રચયિતા અને એ એનો હંમેશા કવિ હોય છે. એ એક યાદ રાખજો આપણે ખાસ કરીને, બરોબર. હવે કાવ્યની અંદર માલમ સરસ મજાના હલેસા માર એટલે હોળી ને હલવ માલમ તો એવું કહેવામાં આવે છે. આગળ આપણને ખબર હોય કે અનેક વાર્તાઓ એવી પ્રચલિત થઈ ગઈ છે, વાર્તાઓ છે, કાવ્યની અંદર છે, પ્રસંગો છે, કથાઓ છે. કેટલા એવા પ્રસંગોની અંદર હોળીનું આવે છે. એક આપણે 11મા ધોરણમાં આવે છે કે નાવિક વર્તો બોલ્યો, બહુ સરસ કાવ્ય છે. તો નાવિક વર્તો બોલ્યો એટલે નાવિક હોય ભગવાનને બેસાવવાની નાવમાં ના પાડી દે છે. શું હતું તો કે ભગવાનને હું એમાં બેસાડું તો એના પગ રહ્યા, એ એના પગમાં ધૂળ છે અને એ ધૂળ ચોટી હે અને જો આ હોળીને અડે તો આશ્રી થઈ જાય. શું કામ કે મેં એવું સાંભળ્યું હે ભગવાન શ્રી રામ રહ્યા એ જેને પકડાડે ને એ બાય થઈ જાય. પછી પથ્થર હોય તો ભલે ને લાકડું હોય તો ભલે, તો પથ્થરને લાકડામાં ફેર શું ભાઈ? એક પદાર્થ તો કહેવાય ને કે પથ્થર એ પદાર્થ છે, લાકડું પદાર્થ છે, બે રે. એટલે આ આપણે રીતના સમજવા માટે વિજ્ઞાનમાં નહીં, તો કે જો એ એને પકડાડે ને એમાં થઈ જતું હોય એમાંથી સ્ત્રી, તો કે આ તો મારી હોળી છે, મારા ઘરેથી પહેલા એથી એક સ્ત્રી તો છે જ કે એને હું ખવડાવું છું, અને આ હોળી તો મારી આજીવિકા છે. જો એ આજીવિકા જ મારી હોળી રહી એ જ સ્ત્રી બની જાય તો મારે પહેલી એક સ્ત્રી અને બીજીને કે નાખું, બેન ખવડાવું છું. આવો સરસ મજાનું એક લોકગીત છે અને જોવા મળે છે. બીજું આપણે મચ્છુ નદી જે મોરબીની રહી એના ઉપર પણ ઘણા બધા લોકગીત અને લોકવાયકાઓ પ્રચલિત છે કે 11 ઓગસ્ટ 1979 મચ્છુનું પૂર આવ્યું. તો એના વિશે ઘણા એમ કે હરાપ હતો, કોઈ એમ કે કુદરતી આફત હતી, કોઈ એમ કે માનવીય ભૂલ હતી. તો અનેક વાર્તાઓ પ્રચલિત છે લોકગીત. પછી એક એ પણ છે કે ભાઈ શિવ સમુદ્રના કિનારે ભગવાન શિવરીએ આવ્યા હતા, શિવ અને પાર્વતી વાર્તા કહી દીધી, એટલે એમાંથી આ મચ્છેન્દ્રનો ધર્મ હતો. મચ્છેન્દ્ર એ ગોરખનાથનો શિષ્ય હોય છે અને ગોરખનાથને રિયા એના બે શિષ્ય હોય અને એમાંથી એક આવ્યું આ, અને એ મચ્છેન્દ્રનાથમાંથી મચ્છેન્દ્ર નદીની ઉત્પત્તિ થઈ હોવાની માન્યતા છે. અને એ નદીના કિનારે વિકસેલું અથવા તો ત્યાં બનેલું શહેર હતા આપણું મોરબી. આવી અનેક પ્રચલિત એવી માન્યતાઓ હોય અને આપણને જોવા મળે છે. તો આ બધી લોકગીત દ્વારા લોકવાર્તા દ્વારા પ્રચલિત માન્યતાઓ છે, બરોબર. તો એનું આપણને કહેવામાં આવે છે. અને આમ માલમ હલેસા માર આ લોકગીતમાં આ લોક સાહિત્યનો એક ભાગ છે અને લોક સાહિત્યની સરસ મજાની આ રચના છે, કૃતિ. એ રચના વિશે આપણને ભાગ્યે જ કશીક માહિતી મળતી હોય છે, બીજી માહિતી મળે નહીં. ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે છે, ક્યારેક અનેક વ્યક્તિનું સર્જન હોઈ શકે છે. લોકગીત રહ્યું એની અંદર એક વ્યક્તિ સર્જન કરે અને અનેક વ્યક્તિઓ સર્જન પણ કરી શકે છે અને જોવા મળે છે. તો આમ અનેક વ્યક્તિનો હિસ્સો એ લોક સાહિત્યમાં રહેલો હોય છે અને જોવા મળે છે. માનવ જીવનના આ તળપદા સંવેદન ભર્યા લાગણીઓના સરસ વાચા મળતી હોય છે અને આમ લોકગીતમાં લોક સાહિત્યનો એક પ્રકાર છે. લોકગીત એક લોક સાહિત્યનો પ્રકાર છે. હવે લોકગીત કે લોક સાહિત્યની અંદર શું જોવા મળે તો કે વ્યક્તિ પોતે જ પોતાના ગુણોનું અને પોતાની મરજી મુજબ પોતાને અનુકૂળ લાગે એવું લોકગીતને ધારી શકે છે. ઓલા લોકગીતમાં એક વ્યક્તિ ગાયો તો આમાં અનેક વ્યક્તિ ગાય, બરાબર, આ યાદ રાખવાનું. પછી ઓલી લોકવાર્તાની અંદર ઓલાએ ગાઈને સંભળાવી વાર્તા પણ, તો ઓલાએ વાંચીને કીધી હોય, બરાબર. તો એ અનેક પોતપોતાની રીતના લોકગીતમાં એ ફેરફાર કરી શકે છે, એને કોઈ રોકી શકતું નથી અને એને કોઈ એ કાંઈ એમાં કહી શકે નહીં. પોતાની મરજી મુજબ
જે કંઈ અનુકૂળ લાગે એ ફેરફાર કરી શકે છે અને એ આપણને જોવા મળે છે। તો આમ આપણે લોકગીતની વાત કરી, લોક સાહિત્યની વાત કરીએ છીએ અને જોવા મળે છે। મિત્રો આપણે અનેક જોવા મળે છે, જળચર મેઘાણીના દુહા હોય, જળચર મેઘાણીની સરોષની રસધારા હોય અને એ સિવાય લોકગીતને લોક સાહિત્યની વાત કરવામાં આવે તો અનેક ઉદાહરણ જોવા મળે છે બરાબર આપણી ધરતી ઉપર। અને એમાં તો એ લોકગીત લોકવાર્તાઓ ખૂબ પ્રચલિત છે। સાસુ વહુના મેણા તોણાની હોય કે પ્રેમની વાત હોય કે દીકરી સાસરે ગઈ હોય એની વાત હોય કે કે પતિ વિદેશમાં કમાવા ગયો હોય અને પોતાની પત્નીને યાદ કરતો હોય તો એની યાદમાં પણ એ ગીત ગાતો હોય એવા પણ લોકગીતો જોવા મળે છે। આમ લોકગીતમાં અનેક એવી આપણને રચનાઓ જોવા મળે છે। લોકગીતમાં અનેક પ્રકારના ગીતો હોય છે, એક પ્રકારના હોતા નથી, એ આપણે યાદ રાખવાનું ખાસ કરીને બરાબર। તો અહીંયા લોકગીતની વાત કરી, લોકગીતને લોક સાહિત્ય એવી રીતના આપણી ખામીની બાબતે કોઈ મેણું મારતું હોય, કોઈ વખાણે કરે, કોઈ દુઃખદે કરી શકે છે, થવાના બદલે સુધરવાના પ્રયત્નો પણ કરી શકે છે। તો જીવનમાં સુખી થઈને નાનકડી ટકોર કરી પણ જીવન કેવું સરસ સૂપ આપી શકે છે। અહીં દિયર અને ભાભીની આ વાત, ભાભીએ દિયરને મેણું માર્યું છે કે એ આળસુ છે, કમાવા નથી જતો, ભાઈની કમાણી ઉપર જલસા કરે છે, આવું કહે છે। અને આ દિયરથી આ મેણું સહન થતું નથી અને એ દરિયો ખેડવા કમાવા માટે જાય છે અને ભાભીને ખુશ કરવાની ને મતલબ પ્રતિજ્ઞા લીએ છે। તો એ આપણને જોવા મળે, અહીંયા આપણને અનેક રીતના આ બધું જોવા મળે છે। ખાસ કરીને આપણને ખબર છે કે લોકગીત અને લોક સાહિત્યમાં બનેલા પ્રસંગોની વાત આવી, માલમ હલેસા માર, માલમ મોટા હલેસા તો માર રે, મોટા એટલે એવા હલેસા મારવાની અહીં વાત કરી કે જેના દ્વારા એ જીવનરૂપી દુઃખ વહી જાય અને સુખ આવે અને આમ ભાભીનું મેણું રહ્યું ને એ તરી જાય એવું અહીં કહેવામાં આવે છે, એનું અહીંયા એ કહે છે। માલમ એટલે કે વહાણ ચલાવનાર બરાબર, એની અહીંયા વાત કરે છે। વાહન ચલાવનાર જે રહ્યો એને કહે છે કે ભાઈ તું વાહન હલાવ, પણ એના હલેસા એવા મોટા ભાગને કે એ મર્મ વચન કહે છે અને લાગણીઓથી કહે છે। અહીંયા આ લોકગીતની અંદર દિયર અને ભાભીનો પ્રસંગ લેવામાં આવ્યો છે, પ્રેરક પ્રસંગ છે। દિયર હોય ઘરે ખાતો હોય છે અને ભાભી રે એને મેણું મારે છે કે તું તારા ભાઈનું બધું ખાસ બેઠો બેઠો તો કમાવા જાણ, જેમ નરસિંહ મહેતા અને એ બે ભાઈ હતા અને ભાભી મેણું માર્યું કે ભગતરાન દીકરો તો જા તારે ભગવાનને કે એ તારું ખાવા પીવાનું કરી દે હું નહીં, એટલે ભાભીનું આવું મેણું સાંભળી અને ભાઈ નરસિંહ ઘર છોડીને વહી જાય છે અને આગળ જઈને શંકરનું મંદિર હોય ત્યાં એને એ આરાધના કરે છે અને ભગવાન પ્રસન્ન થાય છે। તો એ આપણને જોવા મળે છે અને આમ એ નરસિંહ એ નરસિંહમાંથી પરમ ભક્ત અને નરસિંહ મહેતા થઈ ગયા। એ રીતના જેસલ તોરણમાં પણ ભાભીએ મેણું માર્યું અને જેસલ રહ્યો એ ઘર છોડીને વયો જાય છે અને આમ એ આપણને જોવા મળે છે તેના જીવનમાં સુધારો થાય છે। તો અહીંયા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે માલમ તું હલેસા માર, એટલે માલમ રહ્યો એને એ શું કહે છે, તો કે માલમ રહ્યો ને એ માલમને કહે છે તું મોટા એવા હલેસા માર અને વાહન ચલાવ, કે નાવિકને કહ્યું હલેસા, હલેસું એટલે કે નાનકડા એવા હોડકાના પાણીમાં પણ ચલાવવાના પ્રયત્ન કરે છે હોડીની અંદર। તો એની અહીં સરસ મજાની એ વાત કરી છે અને એ જોવા મળે છે, એટલે માલમને કીધું તું હલેસા માર અને જીવનની અંદર જે મેણું લાગ્યું છે એ દૂર થઈ જાય એનું અહીંયા કહે છે, એટલે એ જોવા મળે આપણને અહીંયા। ત્યારે તો જે માલમને હલેસા મારવાની વાત કરી બહુ સરસ મજાની છે, તો ત્યારે હે નાવિક મારે મધદરીએ પેલે રે કિનારે જવું છે, માલમ રે મોટા રે હલેસા તું માર, મારે રે જવું છે મધદરીએ પેલે પાર, તું એવા હલેસા માર કે મધદરીએ દરિયાની વચ્ચે જઈને દરિયો પાર કરીને મારે ઓલી પાર જવું છે, તો એનું આ કહેવામાં આવે છે બરાબર। દિયરે ભાભીને વાત સાંભળી, ભાભીએ દિયરને મેણું માર્યું, આરતું એવો દિયર ભાઈની કમાણી પર જલસા કરે છે એવું કીધું,
દિયર ને આ મેળું રહ્યું લાગી આવ્યું અને દિયર રહ્યો એ ઘર છોડીને કમાવા માટે વયો જાય છે અને આમ ભાભીને ખુશ કરવાની નેમ એટલે એ પ્રતિજ્ઞા લીએ છે અને એ જોવા મળે છે એટલે એ વહી જાય છે કમાવા માટે દૂર અને આમ આ લોકગીતની અંદર દિયર અને ભાભી વચ્ચેનો વાસ્તવિક સંબંધ અને પ્રેમ ભર્યો લાગણી ભર્યો છે એની એ વાત કરવામાં આપણને આવે છે ખાસ કરીને આપણે યાદ રાખવાનું કે માલમ એ વહાણ ચલાવનાર વ્યક્તિ છે એને કહે છે ભલે સામાર એટલે તું નાના નાના એવા હોડકા પાણીમાં તું ચલાવ નાનું નાનું હોડકું કહે અને નીચે જો ઓલું પાટિયા જેવો ભાગ હોય એ હોળીમાં આમ ઓલું લાકડા જેવો ભાગ હોય આમ હોય એટલે એને આમાં મારે પાણી આમાં જાય એટલે હોળી આમ આગળ હાલે પાણીને તું આમ હલેસતા માર એ જોવા મળે મેણું મારવું એટલે ટોણો મારવું યાદ રાખજો રૂઢિપ્રયોગમાં આપણને પૂછાઈ શકે છે બરોબર હવે આ કાવ્યમાં હું કહેવા માંગે છે તો આ કાવ્યની પહેલી પંક્તિમાં માલમ રે મોટા રે હલેસા રે તું માર મારે જાવું રે મધદરીએ પાર હે નારી હે માલમ તું મોટા હલેસા માર મારે તો પેલે મધદરીએ પાર કરીને એ કિનારે જવું છે આવું એ કહે છે તું મોટા રે હલેસા માર અને થોડીક ઉતાવળ કર મારે ઝડપથી એ દરિયો પાર કરીને કમાવા માટે જવું છે મેણું રે માર્યું છે રે મને રે ભાભલડી એ દે રે રે આડહુંનો એવો સરદાર હે ભાઈ કમાઈને તું ઘર ફોડેલા એવા ખેલવે તો મેણું માર્યું છે શું કે છે મારી ભાભીએ મેણું માર્યું ભાભલડી એટલે કે ભાભી દેશી ગામડાની જે ભાષા હોય ગામથી ભાષા કહે છે ભાભલડી એટલે કે એની ભાભી એને મને મેણું માર્યું છે એને મને કટુર વચન કીધું છે થોડુંક એવું કીધું છે જે કરવું હતું એટલે એને તો કે કટુર જે વચન કીધું છે એટલે મને મેણું માર્યું છે ભાભલડીએ મારી ભાભીએ એને કીધું છે કે દે એટલે દિયર તું બહુ આળસુ છો તું બહુ કામ કરતો નથી તારા ભાઈ કમાય છે ને એ તું ખાસ અને જલસા કરે છે તો તું એમ કર ને કે તું ખુદ કમા અને ખુદ તું ખાખી આવું કહેવામાં આવે છે એટલે એ જોવે છે અને આમ એ આળસુ છો એવું અહીંયા કહે છે એટલે એને મેણું માર્યું છે એવું લાગે છે અને એ આપણને જોવા મળે છે એટલે એનું અહીંયા કહે છે તો ખાસ કરીને માલમ રે મોટા રે હલેસા તું માર મારે જાવું રે મધદરીએ પાર મેણું માર્યું છે મને ભાભલડીએ દેર રે આળવુંનો એવો સરદાર તો કહે છે સરદાર એટલે એનો આમ કહે માલિકો એવો લાગે આરસુની આખી સેના હોય તેનો સરદાર હોય તો કે આ દેર છે એવું કહે છે એટલે ભાભલડીએ મને મેણું માર્યું છે કે તું કે બહુ કમાવા માટે આગો જા અને મોટા ભાઈનું જે કમાઈને ખાસ ને કે એના બદલે તું જાતે કમા અને આમ જે આરસુ લોકો હોય ને જે આરુડા હાવ એનો સરદાર હોય ને તો એ તું છો એવું કહેવામાં આવે છે બીજું મિત્ર તમે બધાએ આપણે સત્રાંત પરીક્ષાની તૈયારી કરતા હશો ટૂંક સમયમાં આપણી પરીક્ષાનું ટાઈમ ટેબલ પેપર એ બધું તમને મળી જશે કેમ લખવાનું એ બધી માહિતી પણ તમારા મોબાઈલમાં આવશે એટલે તમે એમાં એ ચેક કરતા રહેજો એ સિવાય ખાસ કરીને કાવ્ય અને આ નવની પાછળ આપણને નિબંધ તો નિબંધ છે એ બધું વાંચતું રહેવાનું છે આપણું અને એ બધામાંથી આપણને એ આવશે ખાસ યાદ રાખજો પરીક્ષામાં આપણને આ બધું પૂછાય છે અને આપણે તૈયારી કરી આપણે અહીંયા 8 પાઠ થયા એ કમ્પ્લીટ થઈ જાય છે ખાસ યાદ રાખજો એમાં આપણે આજે 2 રહ્યા જીવન પાઠે એ નથી ચલાવ્યા પણ બીજા આપણે ચાલી ગયા છે તો આપણે એની તૈયારી કરવા માંડી અને ખાસ કરીને બને એટલી આપણે મહેનત કરીએ અને વધુ મહેનત કરી આપણે એટલે ભાભલડીએ મેણું માર્યું છે દેર તો આળુનો સરદાર છે ભાભી મેણું માર્યું છે દેર કેવો છે તો કે આળસુનો સરદાર હોય એવું લાગે છે અને હે ભાઈ રે કમાઈને તું રે ઘોડેલા ખેલવે એનો બળિયો રે અવતાર માલમ મોટા રે હલેસા રે તું માર તો એને કહે છે ભાઈની કમાણી તું ખાસ અને જલસા કરે તો
એને તું કે એ ભાઈની કમાણી ખાસ ને જલસા કરે તો એ અવતાર કેવો કહેવાય? ખોટો કહેવાય. આ તારું જીવન તું જાતે કમા અને તું એના ઘોડા ખેલો, એના એ જીવનને તું ધિકાર, એવું કહેવામાં આવે છે. અહીંયા શું કીધું કે જે ખાસ કરીને તારો ભાઈ રહ્યો ને એ કમાય છે અને તું જલસા કરે તો તું એ કમાઈને તું જલસા કરેસ તો તું એવું કર ને કે તું જાતે જ કમા અને તું જલસા કર, એવું કહેવામાં આવે છે. જાવું રે છે મારે રે જાવા, જાવા રે બંદરે જ્યાં, લક્ષ્મી નહીં રે પાર, હે રે જાવ રે ગયો કોઈ રે પાછા ન આવે, આવે તો રે બેડલો પાર, માલમ રે તું રે હલે સારે માર. સરસ મજાનું કે છે મારે જાવું છે. ક્યાં? તો કે મારે પેલા બંદરે જવું છે જ્યાં લક્ષ્મી ને ધન દોલત છે. ખૂબ લક્ષ્મી જો, જાવું છે મારે રે જાવા રે બંદરે જ્યાં લક્ષ્મી નો રે નહીં પાર, મારે એવા બંદરે જવું છે કમાવા માટે ત્યાં ધન તો ખૂબ મળે છે, લક્ષ્મી ખૂબ મળે છે, પણ ત્યાં એ જાય ને પેલા બંદરે તો એ જાય છે પાછા કોઈ આવતા નથી, આવું કહે છે. ભાભી મેણું માર્યું એટલે આ ભાઈ કમાવા જવાનું કહે, પણ ક્યાં જવું હતું? તો દરિયાના એવી જગ્યાએ કમાવા જવું મારે કે જ્યાં જે જાય હજુ પાછો આવ્યો નથી, અને આવે ને તો એનો કોઈ પુષ્કળ ધન લઈને આવે છે, અપ્રમ પાર ધન, ધન હાથ પહેરી ખાય એટલું ખોટે નહીં. એટલે કે જાવ તો હું ત્યાં જ જાઉં અને મારે પેલું એ કમાવું છે, એવું એ કહે છે. ત્યારે જાવ છે રે મારે રે જવા બંદરે જ્યાં, જાવું છે મારે રે જવા બંદરે, લક્ષ્મી નહીં પાર, હે રે જાવ રે ગયા રે કોઈ રે પાછા ન આવે, આવે તો રે બેડલો પાર, માલમ રે તું હલે તારે માર, એવું અહીં કહેવામાં આવે છે. મારે રે જાવું રે મધ દરિયાને પાર, એવું કહે છે. શું કીધું અહીં? તો કે મારે જવું છે એવા બંદરે જ્યાં લક્ષ્મી અને ધન દોલત ખૂબ છે, અને એવા બંદરે કોઈ પાર નથી કરવું કે જ્યાં ધન દોલત ન હોય, બરોબર? તો તે પાછા કોઈ આવતું નથી ત્યાં કમાવા જાય, તો મારે તો કે એમને કે બેડો પાર થઈ જાય ને એવું કહે છે. અને આમ ત્યાં ધન દોલતની સમૃદ્ધિ તો પુષ્કળ છે, રૂપિયો ધોમ છે, એવી જગ્યાએ જવાનું એ કહે છે. બહુ સરસ મજાનું છે. માલમ એટલે કે એ જે બાયરે એનો દિયર એટલે ભા, એનો દિયર દિયો એ, અને આ એની ભાભી થાય. ભાઈ કમાતો હોય, દિયર કામે જતો હોતો નથી, એના આધારે સરસ મજાનું આ કાવ્ય છે અને એનું આપણને અહીં કહેવામાં આવે છે. એટલે એ એક આપણે યાદ રાખવાનું હોય શું કહે છે તો ખાસ કરીને, તો માલમ રે તું હલે સારે માર, એનું અહીંયા એ કહે છે. જાવું છે મારે સિંહોલ દીપમાં પરણવા પદમણી નાર, જાવું છે મારે રે સિંહોલ દીપ દીપમાં પરણવા પદમણી નાર, હે મોતી રે પાંખે પોખે રે જા જોરે ભાભરડી, મારે તો એવા જીવવા રે સારે માલમ. અને એ આવું કહે છે, માલમ મોટા રે હલે સાતું રે માર. તો સરસ મજાનું કહે છે, મારે તો પેલી સ્ત્રીને પરણવા જવું. કેવી સ્ત્રી? તો કે પદમણી, પદમણી છે અને પરણવા માટે સિંહોલ દીપમાં રહીએ છે, એટલે કે શ્રીલંકા જવું છે. શ્રીલંકામાં રહીએ છે ને એ બાઈને હું પરણવા જઈશ. અને હવે તો કે મારી ભાભી રહીને એને તો મોતીથી પોખે ને ઉમળકાથી આમ આનંદથી, મારી ભાભી એને સ્વાગત કરે અને આવકાર એવું કહે છે ઉમળકાથી. તો જીવવા સારે છે એવા, શું કામ જીવવું જોઈએ એવું એ કહે છે. ક્યાંય મોતીડેથી પોખે છે ભાભળી ભાભળી, અને એને એ આનંદથી પોખે અને એનું સ્વાગત એ ઉત્સાહથી અને એ ઉર્જાથી કરે, એવું અહીં ભાભલડી કહે છે. એટલે સરસ મજાનું આ કાવ્યની અંદર આપણે ભાભી અને દિયરની વાત કરી. દિયર રહ્યો એ કમાવા માટે જાય છે અને એવી જગ્યાએ કમાવા જવું એ કે જ્યાં એની ભાભી રહે એનું સ્વાગત એ ઉમળકાથી અને આનંદથી કરે, બરોબર? અને પહેલાં એની ભાભી એનું મેણું મારે છે અને તું કમાઈને તો બતાવ, અને આ કમાવા જવાનું કહે છે. અને પેલા એવા દેશ જગ્યાએ કમાવા જવું કે જ્યાં ધન દોલત કેવી છે પુષ્કળ છે, અને અહીંયા ધન દોલત કમાવા જાય પાછો કોઈ આવ્યો નથી, અને પાછો આવે એને ધન દોલતનો કોઈ હિસાબ હોતો નથી, એવું અહીંયા એ કહે છે, બરોબર? સરસ મજાનું ઉમળકાથી એવું મારે જીવવું છે સારે અને મારે જાવું છે આ કહે છે. તો હેરે મોતીરા પોખે ભાભલડી મારી તો જીવવાના છે, અને આમ
કેતરી ભીના તો એવા જીવ રે ભાભલડી મારા રે જીવો રે જીભલડી ના આધાર રે. તો શું કે છે ભાભીને, તમે ઘરગથ્થુ ગૃહિણી છો, તમે એવા વર્ષો જીવતા રહો છો, પણ તમે એ મને એવા સતત એવા મેણા મારતા રહ્યો છો. અને આમ જીભથી તમે મને મેણું ન માર્યું હોત ને તો કે મારો કે ઉદ્ધાર ન થાય. અને મેણામાં મારી મારીને મારી બુદ્ધિ એ સુધારી અને મારા મનના બંધ દ્વાર તમે ખોલી નાખ્યા. આવું કહે છે, તમે મને જે મેણું માર્યું ને એના કારણે મારી બુદ્ધિ અને એના બંધ દ્વારિયા એ તમે ખોલી નાખ્યા છે, એવું અહીંયા એ કહે છે. બરાબર, તો એના દ્વારા એ અહીંયા કહે છે તો કે તમે જે મેણા માર્યા ને એના દ્વારા મારી જે બંધ બુદ્ધિ હતી, જે મારી બુદ્ધિ હાવ દરવાજા બંધ થઈ ગયા હતા, એ તમે ખોલી નાખ્યા છે, એનું અહીંયા કહે છે. બરાબર, ત્યાર પછી હે રે મેણા રે મારી મારીને મારી મતી એટલે બુદ્ધિ, સમાજ શબ્દમાં પૂછાય તો લખજો, એ સુધારી નાખ્યા છે. ખોલ્યા છે મનના દ્વાર, માલમ રે મોટા મોટા હલેસા માર, માલમ મોટા હલેસા તું માર, મારે જાવું છે મદદ દરિયે, આવું નાવિકને કિનારે એ કહે છે. અને એ કહે છે ફરી એકવાર કાવ્યને આખરે આપણે રિપીટ કરી દઈએ છીએ, યાદ રાખજો. માલમ તું મોટા હલેસા માર, મારે જાવું છે મદદ દરિયે પાર, મેણું રે માર્યું છે ભાભરડીએ, દેર આરુનો સરદાર. ભાભીએ મેણું માર્યું છે કે તું ભાઈ કમાવા જા, તારો ભાઈ કમાય ને એનું તું ખાસ, અને તું આરો આરસુડા હોય ને એનો સરદાર છો તું, એમ કીધું. હે રે ભાઈ રે કમાય ને તું ઘોળેલા રે ખેલવે, એનો બળિયો રે અવતાર માલમ, જો ભાઈ કમાય અને તું ઘોડા ખેલાવ તો તારી જિંદગી રે નકામી કહેવાય, તારો ભાઈ કમાય ને તું નહીં, તો તું કમાને એવું અમે ઈચ્છીએ છીએ, અને તું તારા ઉપરથી કમા તારા સાહસી, એવું અહીંયા કહે છે. બરાબર, ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી જાવું છે મારે જાવા રે બંદર જ્યાં લક્ષ્મીનો નહીં પાર, મારે એવા બંદરગાહમાં જવું છે કમાવા માટે, એવા દરિયા કિનારે જવું છે કે જ્યાં લક્ષ્મીજીનો પાર નહીં, આ લક્ષ્મીજી તો ધન દોલત ખૂબ મળે છે. હે રે જાવ રે ગયા કોઈ પાછા ન રે આવે, આવે તો એનો બેલડો પાર રે માલમ, કોઈ જે ગયું નથી જીવી પાછું કોઈ આવતું નથી. જાવું છે મારે શ્રીહોલ દ્વીપમાં અને શ્રીલંકા નામના દેશમાં જવું છે, પરમવા પરણવા પદમણી નાર, મારે શ્રીલંકા દેશમાં જવું હોય એવી પદ્મિની જેવી નાર હોય ને સ્ત્રી, એની અરે પરણવું હશે. બરાબર, એવું કહે છે. હે રે મોતીડે રે પોખે ભાભલડી મારી, તો એવા જીવો જીવવામાં સાર રે માલમ, મારી ભાભળી રે ને એ ઉમળકાના આનંદથી એને પોખે ને એવું ઈચ્છું છું. કેસરી ભીના તો એવા જીવ ભાભળીના દ્વાર, જીવો જીભલડી ધાર રે, તમે મને મેણા મારી મારીને સુધારી દીધો. હે રે મેણા મારીને મારી મતી એટલે મારી બુદ્ધિને સુધારી નાખે. ખોલ્યા છે તે મનના દ્વાર, માલમ માલમ તું મોટા રે મોટા હલેસા માર, મારે જાવું છે રે મદદરીએ પાર. હવે સરસ મજાનું આ કાવ્ય રહ્યું, એ આપણું કાવ્ય, એની અંદર અહીંયા એ હલેસા માર માલમ એનું અહીંયા કહેવામાં આવે છે. આપણું આ કાવ્ય રહ્યું ગુજરાતીનું આઠમું કાવ્ય માલમ હલેસા માર લોકગીત છે, એ કાવ્યની સમજૂતી અહીંયા પૂરી થાય છે. આપણે લેસનની અંદર પાકી બુકમાં એના સ્વાધ્યાયના અભ્યાસના બાય પ્રશ્નો લખવાના છે, આપણે ખાસ યાદ રાખજો. બરાબર, બાય લખી નાખવાના છે, જેટલા જડે એટલા, ન જડે એકાદી પ્રશ્ન તો એ મૂકી દેવાના, જડે ને એ બધા પ્રશ્ન આપણે ફરજિયાત પાકી બુકમાં લખવાના છે. અહીંયા તમે તમારી તૈયારી કરવા માંડજો. ચિત્રપાઠમાં આપણે એક પ્રશ્ન બાકી હતો, એ વાર્તા મેં તમને કીધું, તમને જે અનુરૂપ લાગે ને એ વાર્તા તમારે લખવાની છે. અહીંયા મેં તમને એકથી સાત પાઠે આઠ પાઠ કમ્પ્લીટ, સાતમો પાઠ એક બાકી આપણો, સાત નવ અને દસ બાકી બધું કમ્પ્લીટ પૂરું, એટલે તમે એની તૈયારી કરવા માંડજો પરીક્ષાની. બરાબર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ.